નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં સ્વાગત છે આપનું. સમાચારો સાથે હું છું અંકિત. સૌથી પહેલા વાત કરીશું વડોદરાની. વડોદરામાં તસ્કરોએ એક એટીએમને નિશાન બનાવ્યું છે. બીઓબીના એટીએમનું કેશ બોક્સ કાપી તસ્કરો લઈ ગયા છે. એટીએમના સીસીટીવીને પણ તોડીને આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે તસ્કરો દ્વારા. અને એટીએમમાં લગભગ 10 લાખ રૂપિયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. બીઓબીના એટીએમમાંથી 10 લાખ રૂપિયા કેશની ચોરી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. સંવાદદાતા ફરીદ ખાન જોડાયા છે અંગે વધુ માહિતી આપવા. ફરીદ જણાવશો શું વધુ માહિતી મળી રહી છે આ મુદ્દે? અંકિત, ઉત્તરાયણ નું પર્વ એક બાજુ ચાલતું હતું ત્યારે તસ્કરોએ જે વડોદરામાં જે છે તે આમ તો 2 એટીએમ માં તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમાંથી એકમાં તેઓ સફળ રહ્યા છે. જે બીઓબી નું જે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ સામેનું જે એટીએમ છે તેને કટરથી તેનું જે કેશ બોક્સ છે અંકિત તે કટરથી કાપીને બિલકુલ તેઓ કેશ બોક્સ લઈ ગયા છે. ગત જાન્યુઆરીએ તેમાં મોટી કેશ છે તે ભરવામાં આવી હતી. અત્યારે જે આશંકા જે સેવાઈ રહી છે અંકિત કે આ કેશ બોક્સમાં 10 લાખ રૂપિયા હોવાની આશંકા છે. બિલકુલ જે રીતે આ જે તસ્કરોએ જે એટીએમને ટાર્ગેટ કર્યું છે બિલકુલ આયોજનબદ્ધ રીતે બહુ સાતિર જે તસ્કરો છે એને કહેવાય કે એક પ્લાનિંગ થી તે લોકો આવ્યા હતા અને તેમની કોઈ આઈડેન્ટિટી બિલકુલ એક્સપોઝ ના થઈ જાય એટલા માટે તેમણે સૌથી પહેલા જે એટીએમ ની અંદર જે સીસીટીવી હતા તેને ટાર્ગેટ કર્યા. સીસીટીવી ના તમામ કેમેરા જે છે અને એ તોડી નાખ્યા અને ત્યારબાદ આખું ચોરીને અંજામ આપ્યો છે. હાલ જે પોલીસ જે છે એ અત્યારે બિલકુલ એફએસએલ અને તેની મદદ લીધી છે અને તપાસ આદરી છે. જી જી ફરીદ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તરફ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. જી હા, સાબરમતી પોલીસે ન્યૂ રાણીપ વિસ્તારમાં પાડેલી રેડ દરમિયાન દારૂની મહેફિલ માણતા 15થી વધુ લોકોને ઝડપી પાડ્યા. પકડાયેલા લોકોમાં કેટલીક યુવતીઓ અને કેટલાક એનઆરઆઈ પણ હોવાનો ખુલાસો થયો છે. ઉત્તરાયણના પર્વ બાદ આ તમામ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા, પરંતુ આ મહેફિલ તેમને ભારે પડી ગઈ. ધીરે ધીરે પછી જયારે માહોલ જામ્યો બપોર પછી એ લોકોનું વર્તન થોડું બદલાયું. ટેન્ટ જેવા એ લોકો એકદમ નજીકથી ટેન્ટ બાંધેલા હતા, અંદર એમની નજર ધ્યાનથી જોયું તો પછી 25-1 જણનું ટોળું હતું, એમાં છોકરીઓ પણ હતી, છોકરાઓ પણ હતા અને ત્યાં દારૂ જેવું એ લોકોનું કહેવાય કે ભાઈ મહેફિલ મોટી મોટા પાયે ચાલતી હતી અને એ લોકો કોઈ સ્થાનિક હતું નહીં એવું ધીરે ધીરે બરાબર નજીકથી જોતા જાણવા મળ્યું કે આ તો બધી બહારની આવેલી પાર્ટીઓ છે. નીચે અહીંયા પાર્કિંગમાં જુઓ તો બધી મોટાભાગની ગાડીઓ પણ બહારની પડી હતી. કંટ્રોલ તરફથી મેસેજ હતો કે આ જે હોટલ છે આપણે જે ઊભા છે એમાં ટેરેસના ભાગે ઉત્તરાયણના નિમિત્તે હુકાબાર ચાલે છે એવી હકીકત મળેલી, જે આધારે પોલીસે રેડ કરેલ છે. હાલ તો જે તપાસ ચાલુ છે એની અંદર અમુક છોકરાઓ જે છે એ હોટલનો સ્ટાફ છે કે જે અમે રેડ કરવા ગયા તે વખતે સ્ટાફ ઉપર હતો, બીજું કોમ્પ્લેક્સ છે કે જેની અંદર કેટલાય ઉત્તરાયણના નિમિત્તે ઊભા હતા. ખરેખર આની અંદર હુકાબારમાં અથવા જે ખાલી બોટલો મળી આવી છે એમાં પાર્ટીમાં કોણ હતું એની તપાસ ચાલે છે. તો તરફ હાઈકોર્ટ દ્વારા ફી નિયમનના કાયદાની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ ખાનગી શાળાના સંચાલકોએ સુપ્રીમ કોર્ટમાં ફી નિયમનના કાયદા પર સ્ટે લાવવા અરજી કરી. સરકાર દ્વારા શાળા સંચાલકો સુપ્રીમમાં જાય તે પહેલા જ કેવિયેટ કરી હતી, ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં ફી નિયમનના કાયદાને લઈને સુનાવણી થવાની છે. સરકાર અને ખાનગી શાળાના સંચાલકોની નજર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર મંડાયેલી છે. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં 3 વેપારીઓની ધરપકડ કરી છે જેમણે ચાઇનીઝ ટુક્કલ વેચ્યા હતા. ચાઇનીઝ ટુક્કલ વેચતા 3 વેપારીની ધરપકડ કરાઈ. આજી ડેમ પોલીસે આ કાર્યવાહી કરી છે. જાહેરનામાના ભંગ બદલ તેમની ધરપકડ કરાઈ. 111 નંગ ચાઇનીઝ ટુક્કલ પણ જપ્ત કરાઈ છે. અને હવે વાત ઉત્તરાયણના રંગની. આજે વાસી ઉત્તરાયણ છે અને આમ પણ અમદાવાદીઓ એક દિવસ પતંગ ઉડાવીને સંતોષ માનતા નથી, એટલે ઉત્તરાયણના બીજા દિવસને વાસી ઉત્તરાયણ તરીકે ઉજવીને પોતાનો શોખ પૂરો કરે છે. એટલે આજે પણ પતંગબાજો ધાબા પર ચડીને આખો દિવસ પતંગ ઉડાવશે અને આમ પણ ઉત્તરાયણના દિવસ કરતા વાસી ઉત્તરાયણે વધુ પતંગ ઉડતી હોય છે. તો જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા બાદ અમે છા નારણપુરા ગઈકાલે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પતંગ ચગાવીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. તેમની સાથે અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ હાજર હતા. આ સમયે અમિત શાહ સાથે સેલ્ફી લેવા લોકોએ પડાપડી કરી હતી. આ
અને આસપાસથી છત પરથી પતંગ ચગાવી રહેલા લોકોનું અમિત શાહે અભિવાદન છીન્યું હતું. અમદાવાદના નારણપુરામાં અમિત શાહે પતંગ ચગાવી. અમિત શાહ ધાબા પર આવતા જ તેમની સાથે સેલ્ફી લેવા સ્થાનિકોએ પડાપડી કરી. બાદમાં અમિત શાહે ધાબા પરથી જ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અમદાવાદમાં ઉત્તરાયણ ઉજવી. ખાડિયા અને મણિનગરમાં સીએમ વિજય રૂપાણીએ લોકો સાથે ઉત્તરાયણની મજા માણી હતી, ત્યારે સીએમ વિજય રૂપાણીએ પતંગ ચગાવી અને તેમના પત્ની અંજલિ રૂપાણીએ તેમની ફિરકી પકડી હતી. અને કેટલાક સમયે એવું પણ થયું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલિ રૂપાણીની ફિરકી પકડતા જોવા મળ્યા અને પત્ની અંજલિ રૂપાણીએ પતંગ ચગાવી. તો રાજ્યભરમાં ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં ઉત્તરાયણના દિવસે સાંજ પડતા આકાશમાં ચાઇનીઝ તુક્કલો જોવા મળી હતી અને પોલીસના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થયો હતો. અમદાવાદ, વડોદરા, વાપી, પંચમહાલ, પાટણ સહિત શહેરમાં ચાઇનીઝ તુક્કલો ઉડતી જોવા મળી. ઉત્તરાયણની ઉજવણીનો પર્વ છે, પરંતુ ક્યારેક દુર્ઘટના પણ બનતી હોય છે. રાજ્યભરની વાત કરીએ તો કુલ 47 જેટલા બનાવ બન્યા, જેમાં લોકોના ગળા દોરીથી કપાયા. અમદાવાદમાં ઉત્તરાયણના 19 કિસ્સા સામે આવ્યા, વડોદરામાં 7 કિસ્સા સામે આવ્યા, તો ડાયમંડ સિટી સુરતમાં 3 કિસ્સા સામે આવ્યા છે. તો દોરીના કારણે દુર્ઘટના ઘટવાના 47 જેટલા બનાવો બન્યા છે, જેમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે 19 જેટલા બનાવો માત્ર અને માત્ર અમદાવાદ શહેરમાં બન્યા. ઉલ્લેખનીય છે કે દોરી વાગવાના કારણે 2 વ્યક્તિઓના મોત પણ થયા છે, તે પણ એક જાણવા જેવી બાબત છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણનો પર્વ છે, પરંતુ આ પર્વમાં દુર્ઘટના પણ એટલી જ બનતી હોય છે. દોરી વાગવાના કારણે કેટલાક લોકોને ગળાના ભાગે ઈજા પહોંચી, કેટલાક જે 2 યુવકો છે તે મોતને ભેટ્યા છે. સુરતમાં 3 કિસ્સા દોરી વાગવાના સામે આવ્યા, જ્યારે માત્ર અમદાવાદમાં જ 19 કિસ્સા સામે આવ્યા છે. આ તરફ નર્મદા જિલ્લામાં મંત્રી ગણપત વસાવાનો વિરોધ કરવામાં આવ્યો. આદિવાસી સમાજના એક કાર્યક્રમમાં ગણપત વસાવા પહોંચ્યા તો હતા, પરંતુ આદિવાસી લોકોએ ગણપત વસાવાનો હોરિયો બોલાવીને વિરોધ કર્યો. લોકોએ નારેબાજી બાદ તેમની કાર પર પથ્થરમારો પણ કર્યો હતો, જેમાં કારની પાછળના ભાગે પથ્થર વાગતા કાચ તૂટી ગયો. મળતી માહિતી પ્રમાણે આદિવાસીમાં અન્ય જ્ઞાતિઓનો સમાવેશ કરતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે સમગ્ર મામલે મીડિયા સમક્ષ ગણપત વસાવાએ મૌન સેવ્યું હતું. वो खुद आए हमारे आदिवासी एकता परिषद के सम्मेलन में, हमने बुलाया नहीं है उनको. और जो आदिवासी के आदिवासियों का जमीन हड़प के उसके जमीन पे विनाशकारी प्रकल्प अधिग्रहण करके और जो अभी अधिग्रहण कायदा निर्माण करके जो ग्राम सभा का परमिशन उन लोगों ने रद्द किया है, उनके खिलाफ हम गणपति व्यवस्था के खिलाफ है. और आरबीसी को जो खोटा प्रमाण पत्र दिया है उसका विरोध है. પથ્થરમારાની ઘટનાને મંત્રી ગણપત વસાવાએ વખોડી નાખી, સાથે જ પથ્થરમારા પાછળ સામાજિક તત્વોનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો. સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની અંદર મંડપમાં પહોંચતાની સાથે જ જે અસામાજિક તત્વો હતા કે જેમણે આદિવાસી સમાજની એકતા પસંદ નથી, સંગઠન પસંદ નથી, એવા વિઘ્ન સંતોષી લોકોએ આ કાર્યક્રમ, આદિવાસીનો કાર્યક્રમ બગડે એવા પ્રયત્નો કરવામાં આવ્યા, સૂત્રો પકડવામાં આવ્યા, માહોલ બગાડવામાં આવ્યો. કાર્યક્રમ પૂરો થયા પછી નીકળી આવ્યો છું, એટલે હવે તો પોલીસનો, વહીવટીતંત્રનો તપાસનો વિષય છે કે આની પાછળ કોનો દોરી સંચાર હોઈ શકે છે. પણ પ્રી પ્લાનિંગ કાવતરું હોય એવું મને ચોક્કસ લાગી રહ્યું છે, કારણ કે અમે જ્યારથી મંડપમાં એન્ટ્રી લીધી ત્યારથી જ આ પ્રકારના અસામાજિક તત્વો જે આદિવાસી સમાજનો કાર્યક્રમ બગાડવા માટે સૂત્રો પોકારવાની અમને શરૂઆત કરી હતી. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અનેક વિકાસના કાર્યો કરી રહી છે,
એ કેટલાક વિઘ્ન સંતોષી લોકોને પસંદ નથી, ત્યારે આવા કાર્યક્રમો કરીને આદિવાસી સમાજ ગુજરાતમાં બદનામ થાય એ પ્રકારનું જે આયોજન કર્યું છે એને સખત શબ્દોમાં હું વખોડી કાઢું છું. ખાસ કરીને સ્વયંભુ પ્રજામાં રોષ હતો, ગણપતભાઈ વસાવા હશે કે બીજા બધા જ અમે બધા લોકો ઉપસ્થિત હતા ત્યાં, એમને કંઈક પણ રજૂઆત કરવી હતી તો લોકો એમની રીતના રજૂઆત કરી શકતા હતા, લેખિતમાં પણ આપી શકતા હતા, પ્રજાની વચ્ચે જ અમે હતા, બહાર નહોતા. તો આ ઘટના બરાબર નહીં કહેવાય. આદિવાસી એકતા બનવાના બદલે આમાં આદિવાસીનું વિભાજન થશે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ ભારતના 6 દિવસના પ્રવાસે આવી પહોંચ્યા ત્યારે દિલ્હી એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ બેન્જામિન નેતન્યાહુનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ તેમની આગવી સ્ટાઇલમાં ગળે લગાવીને નેતન્યાહુને ભારતમાં આવકાર્યા અને સ્વાગત કર્યું. તો ભારત આવ્યા બાદ નેતન્યાહુને પીએમ મોદી સાથે 3 મૂર્તિ હાઇફા ચોકની મુલાકાત લેવા પણ પહોંચ્યા હતા. તો વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે પણ મુલાકાત કરી હતી. રાત્રે વડાપ્રધાન મોદીએ નેતન્યાહુના આગમનને લઈ પીએમ હાઉસમાં ડિનરનું આયોજન પણ કર્યું હતું. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ ભારતના પ્રવાસે છે. નેતન્યાહુ દિલ્હી આવી પહોંચ્યા ત્યારે વડાપ્રધાન મોદીએ નેતન્યાહુના સ્વાગત માટે દિલ્હીમાં ડિનરનું આયોજન કર્યું. દિલ્હીમાં પીએમ હાઉસમાં નેતન્યાહુ અને તેમના ડેલિગેશન માટે ડિનરનું આયોજન કરાયું હતું. ઇઝરાયેલના વડાપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષાની વ્યવસ્થા વિશ્વની શ્રેષ્ઠ ગુપ્તચર સંસ્થાઓ કરશે. જોકે તેમની ભોજનના સિક્યોરિટીની વ્યવસ્થા ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કરવાનું છે. ઇઝરાયેલ અને ભારત બંને દેશોના વડાપ્રધાન એક સાથે હોય તો સ્વાભાવિક છે કે સુરક્ષાની ચિંતા તો રો અને મોસાદ જેવી વિશ્વની ટોપ મોસ્ટ જાસૂસી સંસ્થાઓ કરી જ રહી છે. પણ આ બંને મહાનુભાવોના ભોજનની સલામતીની જવાબદારી ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગના હાથમાં છે. તો ભારત અને ઇઝરાયેલના પીએમના ગુજરાત આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાજ્યની અંદર કોઈ પણ મહાનુભાવ આવતા હોય, ખાસ કરીને વિશિષ્ટ મહાનુભાવો, વડાપ્રધાન છે દેશના, ઇઝરાયેલના વડાપ્રધાન છે, તો એ બધા ઝેડ પ્લસ સિક્યુરિટીની અંદર આવતા છે, બ્લુ બુકની અંદર એનું ઝેડ પ્લસ કેટેગરીમાં સમાવેશ થયેલો છે. તો એ દરેક મહાનુભાવોની ફૂડ સેફ્ટી જોવાની જવાબદારી રાજ્ય સરકારની અને ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની રહે છે. તો જ્યારે આ બંને મહાનુભાવો ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા એના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એના એન્ટ્રી પોઈન્ટથી એક્ઝિટ પોઈન્ટ સુધી અને મિટિંગના જે જે કંઈ પ્લેસ હોય દરેક જગ્યાએ એમનું ફૂડ સેફ્ટીનું મોનિટરિંગ અને મેનેજમેન્ટ કરવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે ઝેડ પ્લસ સિક્યુરિટી સ્ટેટ ગેસ અથવા નેશન ગેસ વિદેશી મહેમાન દેશમાં આવે તો તેના માટે બ્લુ બુક ફૂડ સિક્યુરિટી મેજર્સનું પાલન સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે કરવું પડે છે. જે પણ સામગ્રી ભોજનમાં વાપરવાની હોય તેની તપાસ હાઈટેક રીતે કરવાની હોય છે. કોઈ પણ શાકભાજી વાસી ન હોય તેનું ધ્યાન રાખવામાં આવે છે. રસોઈમાં આવ્યાના 3 કલાકમાં તેનો ઉપયોગ થવો જોઈએ. પીવાનું પાણી પણ કેન્દ્ર સરકારે માન્ય કર્યું હોય તે જ બ્રાન્ડનો ઉપયોગ કરવાનો હોય છે. રસોઈયાથી માંડી ભોજન બનાવવામાં કોણ કોણ વ્યક્તિ સામેલ રહેવાના છે, જે જે અધિકારીઓ સામેલ હોય છે તેમની સંપૂર્ણ માહિતી આઈબી પાસે હોય છે. 5 ટીમો તૈનાત કરવામાં આવશે, જેમાં 40 સુરક્ષાકર્મીઓ તૈનાત કરાશે. આજે બંને મહાનુભાવ આવી રહ્યા છે તો એમની જે અલગ અલગ મુલાકાત છે તો દરેક એક તો એન્ટ્રી પોઈન્ટ ઉપર, એક્ઝિટ પોઈન્ટ ઉપર, પ્લસ એમના સ્ટે ઉપર અને એમની મિટિંગ પ્લેસ ઉપર એમ અમારે લગભગ 5-1 ટીમ જે સિનિયર અમારા ઓફિસર છે, જે ડેપ્યુટી કમિશનર ફૂડ કે જોઈન્ટ ફૂડ એની સુપરવિઝન નીચેની, એ 5 ટીમો તૈયાર રહેશે અને લગભગ 40 જેટલા ફૂડ સેફ્ટી ઓફિસર એમાં તૈયાર રહેશે. આમ હાલ તો એરપોર્ટ, મહાત્મા મંદિર, બાવળા અને સાબરકાંઠાના વડરાડમાં જ આ ટીમો તૈનાત રહેશે. ત્યારે સૂત્રોનું માનીએ તો સંપૂર્ણ શાકાહારી ભોજનને પ્રાથમિકતા આપવામાં આવી છે, તો સાથે ઇઝરાયેલની વાનગીઓ માટે અલગથી રસોઈયાની વ્યવસ્થા પણ ભારત સરકારના વિદેશ મંત્રાલયે કરી છે. કેમેરામેન ગિરીશ સોલંકી સાથે હિતેન્દ્ર બારોટ, ઈટીવી ન્યૂઝ, ગાંધીનગર. વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે ટૂંક જ સમયમાં કેન્દ્રનું બજેટ રજૂ થશે. 20 ફેબ્રુઆરી બાદ
ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટમાં સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવશે. બજેટમાં સૌના હિતનો સમાવેશ કરવામાં આવશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે કે આ બજેટમાં સૌના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. સૌને હિતકારી આ બજેટ હશે તેવું નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રના બજેટ બાદ 20 ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે. સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે આ અંગે વધુ માહિતી આપવા. અંકિત જણાવશો શું વધુ માહિતી મળી રહી છે આ મુદ્દે? જે ચોક્કસ ખાસ કરીને વાત કરતો જે રીતે આજે આર્મી ડે છે તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે રાજકોટના બાલભવન ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો ત્યાં આવ્યા હતા, તેમાં ભાગ પણ લીધો હતો. તો ખાસ કરીને જે શહીદ જવાનો છે તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. તો આ સમયે પત્રકારો સાથેની વાતચીતમાં આગામી બજેટ અંગે પણ તેમને વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં કેન્દ્રીય બજેટ રજૂ થશે અને ત્યારબાદ આગામી 20 ફેબ્રુઆરી બાદ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થશે. નવી રૂપાણી સરકાર બન્યા બાદનું આ પ્રથમ બજેટ છે, એટલે કહી શકાય કે પ્રથમ બજેટની અંદર જે તમામે તમામ વર્ગોને પણ આવરવાની વાત કરી છે, તેમજ દરેક સમાજનો વિકાસ થાય તે અંગે પણ તેમણે વાત કરી છે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો બજેટ રજૂ થઈ શકે છે અને આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. ૩૮મા વર્ષના સપ્તક સમારોહના દ્વિતીય સોપાને સપ્તકના સ્વરમંચ પર મુંબઈના પીઢ અને સ્વબળે આગળ આવેલા અનુભવી કલાકાર પંડિત ડોક્ટર અજય ઓહણકરજી ઉપસ્થિત થયા, જેમણે રાગ કૌશી કાનડાના વિલંબિત એક તાલમાં ખ્યાલ રજૂ કર્યો. ત્યારબાદ રાગ સિંધ ભૈરવમાં ઠુમરી પણ રજૂ કરી હતી. ૩૮મા વર્ષના સપ્તક સમારોહની ઉજવણી સમયે પૂર્ણાહુતિમાં દિલ્હીથી પદ્મ વિભૂષણ અમઝદ અલી ખાન સાહેબનું સરોદ વાદન રજૂ કરાયું. પિતા અને ગુરુ ઉસ્તાદ હાફિઝ અલી ખાન સાહેબ પાસેથી ઘડાયા હતા તેઓ. સપ્તકના છેલ્લા ચરણમાં અમઝદ અલી ખાને રાગ જય જયવંતની બંદિશથી શરૂઆત કરતા કહ્યું કે આ રચનાથી રાગ જીવંત લાગે છે. રાગ આગ્રા ઘરાનાએ પ્રચલિત કર્યો છે, જે બાદ તેમણે રાગ જૌનપુરને મળતો પ્રાચીન રાગ બિહારી છેડ્યો હતો. સાથે ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.